नमस्कार दर्शक मित्रों, आपणे आवी पहोंच्या छे भावनगर जिल्लाना કોળિયા ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં। વાત છે શ્રાવણ માસની। શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે સૌરાષ્ટ્રમાં લોકો ભાદરવી અમાસના મેળા તરીકે ઓળખતા હોય છે, પરંતુ આપણે વાત કરીએ છે ભાવનગરની। ભાવનગર જિલ્લાના કોળિયાક નજીક જે નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે, સમુદ્રની વચ્ચે અંદાજે 1.5 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે। શ્રાવણ મહિનાનો જે અંતિમ દિવસ હોય છે એ દિવસને લોકો ભાદરવીનો મેળો કહેતા હોય છે। આ દિવસે અહીં સ્નાન કરવા માટેનું એક અનેરું મહત્વ હોય છે। અહીંયા જે સ્નાન કરવા લોકો આવતા હોય છે એ પાછળ એક લોકવાયકા એવા પ્રકારની પણ છે કે જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું હતું ત્યારે પાંડવો છે જાણે અજાણે થયેલા પાપ ધોવા માટે અહીં કોળિયાક બાજુ આવેલા, એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રનો જે પાંચાલ વિસ્તાર કહેવાય છે ત્યાં આવ્યા હતા, અને એના કારણે અહીંયા કોળિયાકમાં જે પોતે ધજા લઈને આવ્યા એ ધજા તેમની સફેદ થઈ અને પાંડવોએ મનોમન નક્કી કરી દીધું કે તેમના પાપો ધોવાયા છે। ત્યારથી જે ઇતિહાસ ચાલે છે, લોકો એવું માની રહ્યા છે કે તેઓ નિષ્કલંકી બની રહ્યા છે, અને એટલે આ જે શિવલિંગ છે એનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું છે। આપણી સાથે જે નિષ્કલંક મહાદેવના જે મહંત છે, જે દિવસમાં દરરોજ 2 વખત પૂજા અર્ચન કરવા જાય છે, જ્યારે જ્યારે દરિયામાં ઓટ આવે છે ત્યારે આ શિવલિંગના દર્શન અચૂક થઈ શકે છે। લોકો એવું માનવાની જરૂર નથી કે માત્ર ભાદરવી માસના દિવસે જ આ શિવલિંગ જોવા મળતું હોય છે। આપણી સાથે અરવિંદ ગીરી બાપુ છે, તેમને પૂછીશું। બાપુ, તમારું શું કહેવું છે? બાપુ, ખાસ કરીને જે પ્રકારે દરિયાનો વિસ્તાર છે, કયું ગામ છે, શું શિવલિંગનું મહત્વ, આખી વાત શું? આપણે આ નિષ્કલંક ભાવનગર જિલ્લાનું ભાવનગર કોળિયાક આવેલું છે, અને પાંડવો 68 યાત્રા કરેલી કુરુક્ષેત્રમાં યુદ્ધ કરેલું, અને કૌરવને ત્યાંથી પાંડવો આવ્યા સૌરાષ્ટ્રમાં સમુદ્ર ફરતા ફરતા આપણે આ નિષ્કલંક કોળિયાક ગામમાં આવતા આપણે સમુદ્ર આવેલા, અને પાંડવોએ ત્યાં કલંક ઉતારેલું, એટલે કલંકો એને નામ નિષ્કલંક નામ પાડ્યું, એના કલંક જે બન્યા થાય એટલે માનો લોકો ભાદરવીનો અમાસનો મેળો, ભાદરવીનો છેલ્લો અમાસ પૂરો હોય શ્રાવણ મહિનાની ભાદરવી અમાસ માને છે 12 મહિનાનો, પણ એવું નથી। 12 કલાકમાં એકવાર 4 કલાકના દર્શન હોય, સાંજે 4 કલાક, સવારે 4 કલાક, 24 કલાકમાં, અને 24 કલાકમાં નિર્માલપા માણસો 4 કલાક દર્શન જઈ શકે છે। અને આ શ્રાવણ માસમાં એવું કહેવાનું હોય કે પિતૃમાસ ગણાય છે, છેલ્લે દિવસે, એટલે ઘણું માણસો બધું આવે છે, યાત્રાળુઓ શ્રદ્ધા હોય મનોકામને પણ નિષ્કલંક મહાદેવ એનો કલંક ઉતારે છે, અને કલંક ખરેખર ઉતરે છે, એટલે એ માણસ એ માટે દર્શન કરવા આવે છે। વાત કરીએ કે લોકો અહીંયા દર્શન કરવા માટે, પણ આ વખતે સૌથી મોટો કોરોનાનો મહામારી છે, મહામારી અહીંયા મેળો થવાનો છે કે નહીં, તમારું શું કહો? નથી થવાનો મેળો, નહીં ન થાય, કારણ કે અત્યારે પબ્લિકને હિસાબે આ લોકો છે કોરોના હિસાબે, એટલે નિષ્કલંક મહાદેવે હોવની રક્ષા કરે અને ઓણનું વર્ષ બંધ રાખેલું છે આ માટે, દર્શન માટે, કારણ કે બધાની માટે આ છે, એકની માટે નથી, કારણ છે કે ઓણના માટે મેળો બનવાનો નથી, ઋષિ પાસે એમ છે, ભાદરવી મેળો છે, એટલે યાત્રાળુઓને ઓણ આપણે મેળો બંધ રાખ્યો છે। બાપુ, આ દરિયાનો કરંટ નહીં કેવા હોય છે? અને બહુ હોય છે, કારણ છે કે ઓલ ઇન્ડિયાનો પહેલો કરંટ આપણે જે પેરમ છે એના હિસાબે આપણે નિષ્કલંકના કરંટ બહુ હોય છે, કારણ છે કે બહુ ખરેખર પહેલો નંબર છે આપણે। બાપુ, અહીંયા રાજી પરિવારની ધજા ચડે છે એવો કાંઈ ઇતિહાસ છે? આપણે જે ભારસિંહ બાપુ છે ભાવનગરના છે, રાજાઓ વખતના, એના જે અમારા જે દશનામ પુંજારી બાપુ અને એ બધા લોકો ધજા બાપાની સડતી ભાવનગરની, અને હજી અત્યારે હાલની ટકે બાપાની ધજાઓ પણ આવે છે, અને એ ભાઈઓ, ગોહિલ ભાઈઓ, દરબારો ભાઈઓ બધાએ નિષ્કલંક મહાદેવ પહેલી ધજા પણ એમની સડે છે હાલની ટકે ભાદરીના મેળામાં, ધજા એની ફરકાવે છે, પાંડવો જેમ ધજા ફરકાવીને એમાં રાજા સાહેબ બાપાની ભાવનગર જિલ્લાની ધજાઓ એમના નિયમ પ્રમાણે હાલ્યું જ આવે છે। અમારો પરંપરા, અમે તો ઘણા સમયના અમે પૂંજારી હોઈએ છીએ આ મને બાઈદારી જય નિષ્કલંક।